અબડાસા તાલુકાના નલિયામાં રમતના માધ્યમથી સમગ્ર ક્ષત્રિય સમાજ એકતા તણે બંધાય તેમજ ભવિષ્યમાં યુવાનો નેશનલ સ્પર્ધા તેમજ ભરતીઓ માટે તૈયાર થાય તે હેતુથી ક્ષત્રિય મહાસંમેલન અબડાસા ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ રમતો તેમજ કેટેગરીઓમાં રાખવામાં આવી હતી, જેમાં 100, 200, 400, 800, 1600 તેમજ 5000 મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, બરસી ફેંક, ચેસ, કબડ્ડી વગેરે સ્પર્ધાઓ અલગ અલગ કેટેગરી ઉંમર પ્રમાણે રાખવામાં આવી હતી, જેમ કે અંડર 14, 19 અને ઓપન કેટેગરી પણ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 310 લોકોએ ભાગ લીધો હતો, જેમાં દરેકને સમિતિ વતી ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સિવાય વિજેતા ખેલાડીઓ જેઓ પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય આવ્યા હતા તે બધાને ટ્રોફીઓ પણ આપવામાં આવી હતી. તમામ ટ્રોફી તેમજ મેડલના દાતાશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા અબડાસા ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ ઇનામ વિતરણ સમયે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દાતા તરીકે શ્રી કારુભા વેલુભા જાડેજા જખો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ સિવાય રોકડ દાતા તરીકે જાડેજા ગોપાલસિંહ, અજીતસિંહ, જયદીપસિંહ, નરેન્દ્રસિંહ, કિશોરસિંહ, લખદીસિંહ તેમજ અન્ય નામી અનામી દાતાઓ તેમજ અન્ય સમાજમાંથી પણ વિહાભાઈ રબારી, રમેશભાઈ ભાનુશાલી તરફથી આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના રેફરી તેમજ નિર્ણાયક તરીકે કિશોરભાઈ જાડેજા વાકુ રહ્યા હતા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ જાડેજા મરીન કમાન્ડોએ કર્યું હતું. બધા જ ખેલાડીનું રજિસ્ટ્રેશન યુવરાજસિંહ તેમજ વિક્રમસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ સમિતિના તમામ કાર્યકરોનો સહ સહકાર પૂરતા પ્રમાણમાં મળી રહ્યો હતો. રમેશ ભાનુશાલી, અબડાસાનો રિપોર્ટ.